બે હજાર ચોવીસમાં ક્લોઝ ફાઈટ ચોક્કસપણે થઈ શકી હોત જો આ ચૂંટણીમાં કોંગ્રેસને જીત મળી હોત કારણ કે રાહુલ ગાંધીના મેકઓવર પછી આપણે ત્યાં એવી ચર્ચા ચાલી હતી કે રાહુલની ઈમેજ બદલાઈ છે એમાં સુધારો આવ્યો છે અને ફાઇટ કરી શકે એમ છે એવા જ સમયગાળામાં કોંગ્રેસને કર્ણાટકમાં જીત મળેલી અને અગાઉ હિમાચલ પ્રદેશમાં જીત મળેલી પણ આ ચૂંટણી જે હતી એ રાહુલના મેકઓવરની પણ પરીક્ષા હતી અને ખરેખર એમની કેટલી અસર છે એ જોવા માટેનો મોટો માપદંડ હતી પણ રાહુલના મેકઓવરમાં કોઈ કચાશ રહી ગઈ હશે અને એની સાથોસાથ કોંગ્રેસની જે વ્યૂહરચના હશે એમાં પણ કોઈ ફેલ્યોર હશે જેના કારણે જ આવા પરિણામો આવ્યા છે અને કોંગ્રેસે સંપૂર્ણપણે રાષ્ટ્રીય નેતૃત્વને બદલે કમલનાથની ઉપર કે ગેહલોત ઉપર રાજસ્થાનમાં આધારિત રહેવું પડ્યું અને પરિણામો નથી માંડ્યા એટલે મને એવું લાગે છે કે બે હજારની ચોવીસની ચૂંટણી પૂર્વે જે રીતે કોંગ્રેસના સાથી પક્ષોનું એલાયન્સ સ્ટ્રોંગલી મેદાનમાં આવી રહ્યું હતું એમાં થોડુંક જરૂરથી પંક્ચર પડશે અને હવે ફરી એક વખત એ એલાયન્સમાં નેતૃત્વ સામે પણ એક સવાલ ઊભો થશે અને બે હજારની ચોવીસની ચૂંટણીમાં બીજેપીને જે થોડી ઘણી પણ આશંકાઓ હતી એના બદલે મને એવું લાગે છે કે કોઈ શાનદાર જીત પછી જે રીતે આત્મવિશ્વાસ વધતો હોય છે એવી જ રીતે ભાજપ આમ પણ એના દમખમ ઉપર આગળ વધતી હતી એમાં એક વધુ જોશ ફૂંકાશે અને મને લાગે છે કે બે હજાર માં સૌથી વધુ આકરી પરીક્ષા માટે કોંગ્રેસે તૈયાર રહેવું પડશે બિલકુલ એટલે કે કુલ મળીને ભાજપના જે કાર્યકર્તાઓ છે ભાજપના જે નેતાઓ છે તેમાં જે ઉત્સાહ છે તે બે ગણો થઈ ગયો છે અને આ તરફ જે ગઠબંધન છે ઇન્ડિયા ગઠબંધન જે તૈયાર થતું હતું તેમાં ક્યાંક ફાટા પડવાની શરૂઆત પણ થઈ છે કારણ કે જે સવારથી આપણે જે નિવેદન સાંભળીએ છીએ તેનાથી એવું લાગી રહ્યું છે કે ફરી એકવાર આ જે ગઠબંધન છે તે વિખેરાઈ જઈ રહ્યું છે જોવાનું રહેશે કે બે હજાર ચોવીસમાં કઈ રીતે એનડીએ પોતાની રણનીતિથી આગળ વધશે અને વિપક્ષી ગઠબંધન શું ભેગું થશે કે પછી કોંગ્રેસ અલગ રીતે લડશે ક્ષેત્રીય પાર્ટીઓ છે તે અલગ રીતે લડશે તે જોવાનું રહેશે